દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી રવિવારે સમગ્ર દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. આ દરમિયાન હોલિકા દહન સમયે પુતળાનું દહન કરવામાં આવશે અને કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવશે. આપના રાજ્યસભાના સાંસદ ડોક્ટર સંદીપ પાઠકે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશની સંસ્થાઓને બરબાદ કરી રહી છે. જે પણ ભાજપ ઈડી અને સીબીઆઈ વિરુદ્ધ બોલે છે તેની પાછળ પડી જાય છે. વિપક્ષી નેતાઓને ડરાવવામાં આવી રહ્યા છે. સરકાર સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજયસિંહની કોઈ પણ પુરાવા વગર ધરપકડ કરી ચૂકી છે. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે પોલીસે પાર્ટી ઓફિસથી ચારે તરફ બેરિકેડ લગાવી દીધા છે અને મંત્રીઓને પણ ઓફિસ જતા રોકી રહ્યા છે. તેનો જવાબ પોલીસ અધિકારીઓ પાસે નથી. દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ છે. તપાસ સંસ્થાઓ ચૂંટણી પંચ હેઠળ આવે છે. પછી પોલીસ કોના આદેશ પર તેમને રોકી રહી છે? આમ આદમી પાર્ટીએ શનિવારે દાવો કર્યો હતો કે ભાજપના ખાતામાં દિલ્હી લીકર પોલિસી કૌભાંડની 60 કરોડ રૂપિયાની મની ટ્રેલ મળી આવી છે. મંત્રી અને આપ નેતા આતિશે કહ્યું કે આ મામલામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની ધરપકડ થવી જોઈએ. ઇલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર થતાં જ ભાજપ અને દારૂના વેપારી શરત રેડ્ડી વચ્ચે મની ટ્રેલની કડી સામે આવી છે. ધરપકડ પહેલાં શરત રેડ્ડીએ ભાજપને 4.5 કરોડ રૂપિયા આપ્યા હતા અને ધરપકડ બાદ 55 કરોડ રૂપિયા આપ્યા હતા. આતિશીએ દાવો કર્યો હતો કે શરત રેડ્ડીએ જેમને ઈડી દ્વારા મુખ્ય કાવતરાખોર બનાવવામાં આવ્યા હતા. તેણે અગાઉ કહ્યું હતું કે તે અરવિંદ કેજરીવાલને ઓળખતો નથી, પરંતુ બાદમાં તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. હવે રેડ્ડીના નિવેદનના આધારે મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં સીબીઆઈ ઈડીની તપાસ 2 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તપાસ એજન્સીઓ કોર્ટને કંઈ કહી શકી નથી અને કે તપાસમાં પૈસા ક્યાં ગયા અને કોઈ કૌભાંડ થયું છે કે કેમ.